સલામ વાલેકુમ. પ્રેઝન્ટ બસ પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી માધ્યમમાંથી હું શેખ પરવીન ઓનલાઈન શિક્ષણમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ એક વિષય ગણિત ગમત પ્રથમ સત્ર વિષયાંક આપણો પાઠ એક આકારો અને જગ્યાનો ભાગ પાંચ એટલે કે પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. આગળના ભાગોમાં આપણે આકારો વિશે જોઈ ગયા અને સમજી ગયા. આકારો એક સરખા માપના આકારોની જોડી બનાવો. જો અહીંયા ત્રિકોણ આકાર આપેલા છે પરંતુ અલગ અલગ માપના છે, નાનું મોટું, બરાબર. તો આપણે સરખા માપના ત્રિકોણોને જોડવાના છે. ચાલો જોડીએ. પહેલી લાઇનમાં જે ત્રિકોણ છે અને બીજી લાઇનમાં જે ત્રિકોણ છે, પહેલી લાઇનમાં પહેલું ત્રિકોણ અને બીજી લાઇનમાં ત્રીજું ત્રિકોણ, એ સરખું છે એટલે એ જોડેલા જ છે. હવે પહેલી લાઇનમાં બીજું ત્રિકોણ અને બીજી લાઇનમાં પણ બીજું ત્રિકોણ, એ બંને સરખા છે તો એને જોડીએ. ત્યાર પછી પહેલી લાઇનમાં ત્રીજું ત્રિકોણ અને બીજી લાઇનમાં ચોથું ત્રિકોણ, એ બંને સરખા છે તો એને જોડીએ. પછી પહેલી લાઇનમાં ચોથા નંબરનું ત્રિકોણ અને બીજી લાઇનમાં છેલ્લા નંબરનું ત્રિકોણ, એ સરખા છે એને જોડીએ. હવે પહેલી લાઇનમાં છેલ્લું ત્રિકોણ અને બીજી લાઇનમાં પહેલું ત્રિકોણ, એ બંને સરખા છે તો એને જોડીએ. આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં આ લેસન કરવાનું છે. આગળ જુઓ. એક સરખા માપના આકારોની જોડી બનાવો. આની અંદર ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, અર્ધગોળ અને પંચકોણ, બરાબર. આ પહેલી લાઇન. પછી બીજી લાઇનમાં અર્ધગોળ, લંબચોરસ, પંચકોણ, ચોરસ, ગોળ અને ત્રિકોણ. તો ચાલો પહેલાં ગોળને ગોળ સાથે જોડીએ, ત્યાર પછી ચોરસને ચોરસ સાથે, ત્યાર પછી ત્રિકોણને ત્રિકોણ સાથે, લંબચોરસને તો જોડેલું જ છે, અર્ધગોળને અર્ધગોળ સાથે અને પંચકોણને પંચકોણ સાથે જોડીએ. વેરી ગુડ. આ રીતે આપણે પાઠ્યપુસ્તકમાં લેસન કરવાનું છે. ત્યાર પછી આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો. સૌથી નાના આકારમાં રંગ પૂરો. જુઓ આ કયો આકાર છે? ચોરસ. એક મોટું છે, એક એનાથી થોડું નાનું અને એક સૌથી નાનું. તો સૌથી નાના આકારમાં પીળો કલર પૂરેલો છે. તો હવે આપણે ગોળમાં જે સૌથી નાનું ગોળ છે કયું છે? પહેલું, બીજું કે ત્રીજું? શું જવાબ આવશે? પહેલું. તો પહેલો ગોળ છે એની અંદર કલર પૂરો. ગોળને શું કહેવાય? વર્તુળ. જુઓ હવે ત્રિકોણ છે, સૌથી નાનું ત્રિકોણ કયું છે? પહેલું, બીજું કે ત્રીજું? કયું આવશે? ત્રીજું. તો ત્રીજા ત્રિકોણમાં રંગ પૂરો. ત્યાર પછી પંચકોણ કયું નાનું છે? સૌથી નાનું પહેલું, બીજું કે ત્રીજું? બીજું. તો બીજા પંચકોણમાં રંગ પૂરો. વેરી ગુડ. આ લેસન શામાં કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પાઠ્ય. હવે આગળ જુઓ. સમાન આકારને જોડો. જુઓ અહીંયા ત્રિકોણ, ગોળ, લંબગોળ, ચોરસ વગેરે આકાર આપેલા છે. ચોરસને ચોરસ સાથે જોડેલું છે. હવે આપણે કોને જોડીશું? ત્રિકોણને ત્રિકોણ સાથે, પછી ગોળને ગોળ સાથે અને નળાકારને નળાકાર સાથે. વેરી ગુડ. આ રીતે આ લેસન પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. હવે જુઓ રંગ પૂરો. જેટલા પણ ત્રિકોણ છે એમાં કયો કલર પૂરવાનો? લીલો. જેટલા પણ ગોળ છે એમાં કયો કલર પૂરવાનો? લાલ. અને જેટલા પણ લંબચોરસ છે તેમાં વાદળી. પછી જુઓ ત્રિકોણમાં લીલો, ગોળમાં ગુલાબી અને લંબચોરસમાં પીળો આ ચિત્રમાં. આ રીતે તમારે રંગ પૂરવાનો છે. પછી પુસ્તકના પાછળના ભાગમાં આપેલ આકાર ભંડારનો ઉપયોગ કરીને એક સમાન ચિત્ર બનાવો. તમારા પુસ્તકની પાછળ આકારોના ચિત્ર આપેલા છે, એ કાપીને તમારે આ રીતે આકારો બનાવવાના છે નોટબુકની અંદર. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો ભાગ પાંચ પાઠ્યપુસ્તકમાં પૂર્ણ થાય છે. આપણો પહેલો પાઠ ગણિત ગમ્મતમાં આકારો અને જગ્યા
પાઠ્યપુસ્તકની અંદર પૂર્ણ થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર. પાઠ્યપુસ્તકની અંદર પહેલો પાઠ તમારે લખવાનું છે. સ્વચ્છ અને સુંદર અક્ષરે આકારો છે તેને જોડવાના છે, રંગ પૂરવાનું છે, જ્યાં જ્યાં લેસન કરવાનું છે બધું લેસન તમારે કરવાનું છે. નોટબુક અને સ્વાધ્યાય પોથીનું પણ લેસન તમારે કરવાનું છે. ગણિતમાં આપણો પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથીમાં પહેલો પાઠ પૂર્ણ થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર.